અમદાવાદમાં ધોરણ 1 થી 5માં અનિયમિત શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ છે। શહેરની શાળાઓમાં વીટીવી દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું। શાળાઓમાં સરકારી ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું છે। તમામ શાળાઓમાં થર્મોગન સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે। નાના બાળકો માસ્ક અને સામાજિક અંતર સાથે શિક્ષણથી ટેવાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। 50% જ બાળકો શાળાએ પહોંચે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। સમૂહ પ્રાર્થના સમૂહ ભોજન બંધ રાખવા નિર્દેશ આપવામાં આવ્યા છે। દોઢ વર્ષના સમયગાળા બાદ જે છે એ ધોરણ 1 થી 4ની જે શાળાઓ છે એની શરૂઆત થઈ ચૂકી છે। આમ તો છેલ્લા 2 દિવસથી શાળાઓ ચાલી રહી છે, પરંતુ આજે અમે અલગ અલગ શાળાઓ પર પહોંચી રહ્યા છીએ અને જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે બાળકો જે છે એ સરકારી શાળાની અંદર કેવી રીતના અભ્યાસ કરી રહ્યા છે। ત્યારે અમે નારણપુરા જે છે એની શાળા નંબર 1 અને 2 વિભાગ જે છે ત્યાં અત્યારે હાલ પહોંચ્યા છીએ અને ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા છે એ જાણી રહ્યા છે। આપ જોઈ શકો છો કે સ્કૂલમાં પ્રવેશ કરતા જે સેનિટાઈઝર અને ટેમ્પરેચર કયા પ્રકારનું છે બાળકોનું એ જાણવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સિવાય સરકારી શાળા છે, લિમિટેડ રિસોર્સિસ હોવા છતાં પણ એકદમ યોગ્ય રીતના આ શાળા અત્યારે હાલ ચાલતી જોવા મળી રહી છે। મોટાભાગના બાળકો જે છે આમ તો બાળકોની એ ટેવ રહેતી હોય છે કે જે છે એ સાથે મળીને બેસવું, આ સિવાય પોતાના મિત્રો સાથે વારંવાર વાતચીત કરવી, પરંતુ કમસે કમ સોશિયલ ડિસ્ટન્સ જે છે એ અત્યારે હાલ મેનેજ કરવામાં આવી રહ્યું છે। અને ખાસ તમામ શાળાઓને એ સૂચના પણ આપવામાં આવી છે કે નાના બાળકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવે અને કમસે કમ જે છે એમને હાલ પૂરતા એ સમજાવવામાં આવે કે આ કોવિડની મહામારી છે અને માસ્ક સાથે તેઓ જે છે એ કેવી રીતના અભ્યાસ કરી શકે છે અને એના પર જ ફોકસ કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે આચાર્ય શ્રી પણ છે, એમની સાથે પણ વાતચીત કરશું। મેડમ, નાના બાળકો ટેવાયેલા હોય છે કે ભેગા મળીને બેસવું, આ સિવાય કદાચ આ માસ્કવાળી દુનિયા એમના માટે નવી હશે, તો કઈ બાબત પર આપ ફોકસ કરી? હા ચોક્કસ, માસ્કવાળી જે દુનિયા છે નાના બાળકો માટે નવી છે ને એક્સેપ્ટ કરવું પણ અઘરું છે, છતાં પણ અમે થોડી ટેવ પાડી રાખીએ છીએ, હેબિચ્યુઅલ પ્રેક્ટિસ કરાવીએ છીએ કે માસ્ક કેમ જરૂરી છે, સમજ આપી, એક અન્ડરસ્ટેન્ડિંગ થી જ એમને સમજ આપી છે કે આ રીતે તમે પહેરો તો કેમ જરૂરી છે। ફૂલ ફેઝની અંદર તમામ બાળકો પહોંચી રહ્યા છે કે જુજ બાળકો આવી રહ્યા છે અને એમને ડિસ્ટન્સ સાથે આપ મેન્ટેન કરી? હા, ઓલમોસ્ટ 50% બાળકો જ આવી રહ્યા છે અત્યારે, કારણ કે વર્ગખંડની સંખ્યા પ્રમાણે અમે 50% જ એલાઉ કરીએ છીએ। બીજી કઈ ખાસ સૂચનાઓ આપવામાં આવી હોય કે ભાઈ કેવી રીતના કરવું? હા, અત્યારે સ્કૂલની વાત કરીએ કે જે પણ જાહેર પ્રવૃત્તિઓ છે જેમ કે સમૂહ પ્રાર્થના, રમત, મધ્યાહન ભોજન, સમૂહ ભોજન, આ બધું અત્યારે એવોર્ડ થઈ રહ્યું છે, જે આપણી સ્ટેટ ગવર્મેન્ટની SOP છે, SOPનો અમે ફોલો કરી રહ્યા છીએ અને દર 1.5-2 કલાકે દરેક બાળકના વારંવાર હાથ પણ સેનિટાઈઝ કરીએ છીએ। શાળા સરકારી શાળા છે, આમ તો પ્રાઇવેટ શાળામાં તમામ બાબતો જે છે ઓકે કરીને ત્યારબાદ અભ્યાસક્રમ શરૂ થતો હોય છે। આ સરકારી શાળા છે અમદાવાદના નારણપુરાની અને ત્યાં પણ આ પ્રકારની વ્યવસ્થા જે છે સરકારની SOP મુજબ કરવામાં આવી છે અને અત્યારે હાલ આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે પણ એ જ રીતનો અભ્યાસ જે છે શાળાઓની અંદર ચાલી રહ્યો છે। કેમેરામેન નરેશ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, VTV અમદાવાદ।